धांगध्रा विधानसभा बैठक धारा सभ्य तरीके राज्य पंचायत मंत्री जयंती कवाड़िया है। सवा चार वर्ष में धारासभ्य तरीके जयंती कवाड़िया के करी से कामगी तपासिए वीटीवी अभियान एमएलए रिपोर्ट कार्ड बोले। झालावाड़ ने मोरबी वच्चे आवेल हणवद धांगध्रा विधानसभा बैठक राजकीय रीते विशिष्ट है। आ बैठक न सीमांकन पहला कांग्रेस तो दबदबो आ बैठक पर हो हवे भाजपना जयंती कवाड़िया नु प्रभुत्व आ बैठक पर छे। वर्ष 2012 मा जयंती कवाड़ियाए पोताना कांग्रेस प्रतिस्पर्धी जयेश पटेल ने 17,403 मतोनी सरसाई थी हराव्या हता। वर्ष 2012 मा चूंटणी जीतवा माटे पोते कोई वचन आप्युं न हतुं पर भाजप पक्षे आपेला वचनोथी जीत्या होवानुं जयंती कवाड़ियानुं मानवुं छे। स्थानिक स्तरे उम्मेदवारे वचन आपवानी जरूर जयंती कवाड़ियाने लागती नथी। ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયેલા સ્થાનિક ધારાસભ્ય અને પંચાયત રાજ્યમંત્રી જયંતી કવાડિયાએ પાર્ટીએ આપેલા વચનનો આધારે કર્યા છે આ કામ। છેલ્લા 15 वर्ष में भारतीय जनता पार्टी ना शासन में जे गामडा ने पाका रोड थी जे जोईडा छे ए आकड़ा बंद कही सकाय अने एक पण गाम आजे रोड थी वंचित नथी। आरोग्य माटे 100% हूँ कहीश के अमारी सिविल हॉस्पिटल अमारी सीएससी सहाय छे अने अन्य समस्याओ कहीं पण होय तो आरोग्य माटे 100% अमारा डॉक्टर नी टीम अमारो स्टाफ सारी रीते काम करी रह्यो छे। धारासभ્ય તરીકે જયંતી કવાડિયાના આ દાવા સામે સ્થાનિક સ્તરે કોંગ્રેસ કઈક આ વાસ્તવિકતા રજૂ કરે છે। હરિપર ફાટક પાસે જે આરોબી રેલવે ઓવરબ્રિજ છે એ ઘણા વર્ષોથી આ મંથર ગતિએ કામ ચાલે છે એ જ બતાવે છે કે પંચાયત મંત્રીશ્રી એમના મત વિસ્તારના એક નાના કામને પણ અગ્રતા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। એટલું જ નહીં, નગરપાલિકામાં એમનું બિનહરીફ શાસન હડમદમાં છે પરંતુ આજે ઠેર ઠેર કચરાના ગંજ અને પ્રાથમિક સુવિધા આપવામાં પણ હળવદ નગરપાલિકા નિષ્ફળ નીવડી છે। ધ્રાંગધ્રા શૈક્ષણિક હબ તરીકે વિકસતું જાય છે ત્યારે સ્થાનિક નાગરિકો સુવિધા માટે અપેક્ષા રાખે છે જેથી સ્થાનિક સ્તરે લોકોની સુખાકારી વધે। ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના સમાવિષ્ટ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાની સ્થિતિ સંતોષજનક નથી। નાગરિકોને સત્તાધીશો સમક્ષ વારંવાર જવું પડે છે છતાં કાર્યો થતા નથી। 15 વર્ષમાં બે રોડ થાય, બીજું તમે નથી અહીંયા કઈ રોડ ની એવી સુવિધા કે અમે નગરપાલિકામાં કેટલા આંટા ખાધા કઈ એનો કોઈ જવાબ નથી, ઉમાં જઈ તો કોઈ મળતું નથી, તો અમારી સમસ્યા કોને કહેવાની? સ્થાનિક સ્તરે નાગરિકોને રોડ રસ્તાની ફરિયાદ છે પણ નાગરિકની અપેક્ષા જાહેર આરોગ્યની સેવા બાબતે માંગ છે। રોડ રસ્તામાં તો હજી જોઈ એવું એટલું કામકાજ સારું છે નહીં, બાકી તો બીજી થોડી સવલતોમાં કામકાજ સારું છે। ધારાસભ્ય તરીકે જયંતિભાઈ કવાડિયાએ હળવદના ચંદ્રગઢને દત્તક તરીકે લીધું છે। ચંદ્રનગરમાં પ્રાથમિક સુવિધાના કામો થાય છે પણ લોકોને જાહેર સુવિધાની આવશ્યકતા છે। અત્યારે હાલમાં એક તો બેંકની સમસ્યા, એક દવાખાનાની, બે સમસ્યા અને એક આ ચંદ્રગઢ થી કવાડિયારો જે ડામર થાય છે ઈ કામ ચાલુ છે પણ બહુ ધીમી ગતિએ ચાલુ છે। ધારાસભ્ય તરીકે જયંતી કવાડિયાએ પોતાના વિસ્તારમાં પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ લોક વિકાસ માટે કર્યો છે। ધ્રાંગધ્રા વિકસતો જતો વિસ્તાર છે, લોકોની અપેક્ષા વધુ છે, નાગરિકો જયંતીભાઈ કવાડિયાને 10 માંથી 5 માર્ક્સ આપે છે। ઝાલાવાડના નવા શૈક્ષણિક હબ તરીકે વિકસતા ધ્રાંગધ્રાની સમસ્યાઓ વધતી જાય છે। આરોગ્ય અને રોડ રસ્તા બાબતે લોકોની અપેક્ષાઓ બહુ છે ત્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં હયાત ધારાસભ્ય જયંતી કવાડિયા સામે અનેક પડકારો આવશે તેવું લાગે છે। ધ્રાંગધ્રાથી હરની જોશી સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।